શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ તારીખ પંદર ડિસેમ્બર બે હજાર એકવીસથી તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર બાવીસ સુધી ચાલતા ધનારક કમૂરતા વિશે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં પ્રવેશ કરે છે માટે કહેવાય છે ધનારક કમૂરતા ખર માસ જેને કહેવાય છે તેના વિશે માહિતી જાણશું કે આ સમય દરમિયાન આ એક મહિના દરમિયાન ધનુ સંક્રાંતિ દરમિયાન આપણે શું કરવું શું ના કરવું તથા આ ધનુ સંક્રાંતિની કથા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બાર રાશિ છે અને બાર રાશિ એટલે બાર મહિના દરમિયાન સૂર્યનારાયણ દેવ એક એક રાશિમાં રહીને એક એક મહિનો રહીને ત્યારબાદ બીજી રાશિમાં પરિભ્રમણ કરે છે જેને આપણે સૂર્ય સંક્રાંતિ કહીએ છીએ એ સૂર્ય સંક્રાંતિમાં ખાસ કરીને મકરસંક્રાંતિ કર્ક સંક્રાંતિ અને ધનુ તથા મીન સંક્રાંતિ ખાસ કહેવાય છે ધનુસંક્રાંતિ અને મીન સંક્રાંતિ કે જેને ખરમાસ કહેવાય છે જેને કમૂરતા પણ કહેવાય છે જેમાં શુભ કાર્ય થતા નથી આ મહિનામાં સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જેને ખર માસ કહેવાય છે ધનુસંક્રાંતિ કહેવાય છે કમૂરતા બેઠા કહેવાય છે કમૂરતા એટલે કે કોઈ શુભ કાર્ય ન થાય કમૂર્તા એટલે કે જેમાં શુભ મુહૂર્ત ના હોય આ મહિનામાં સૂર્યનારાયણ દેવ પંદર ડિસેમ્બર બે હજાર એકવીસે મોડી રાત્રે ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે એક માસ સુધી એ ધનુ રાશિમાં જ રહેશે અને ચૌદ જાન્યુઆરી બે હજાર બાવીસ ધનુસંક્રાંતિ સમાપ્ત થશે અને સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાંથી શનિદેવની પ્રિય રાશિ એવી મકર રાશિમાં પુત્રના ઘેરે સૂર્યનારાયણ દેવ આવશે જેને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ એક માસ સુધી સૂર્યનારાયણ દેવ જ રહેશે ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવગ્રહોના રાજા એવા સૂર્યનારાયણ દેવ છે અને સૂર્યનારાયણ દેવ દેવગુરુ બૃહસ્પતિની રાશિ ધનુ રાશિમાં ગોચર કરશે જેને ખરમાસ કહેવાય છે કોઈ પણ શુભ કાર્ય આ દરમિયાન થતા નથી ખર માસમાં પૂજા પાઠ પુણ્ય કાર્ય તથા દાન પુણ્ય અવશ્ય કરવા જોઈએ આનું ફળ અનેક ગણું બતાવેલું છે જ્યારે પણ પરમપ્રકાશમય અગ્નિ સ્વરૂપ સૂર્યનારાયણ દેવ ગુરુની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગુરુ ગ્રહ કમજોર બને છે પરમપ્રકાશમય સૂર્યનારાયણ દેવ છે અને જ્યારે તે ગુરુની રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગુરુનું જે તેજ હોય છે તે ઘટી જાય છે માટે જ માંગલિક કાર્યમાં ગુરુનો પ્રભાવ હોવો જરૂરી છે અને ગુરુનો પ્રભાવ ઘટે તો માંગલિક કાર્યમાં જે આપણે શુભ પરિણામ જોઈતું હોય તે ના મળે જેમાં વિવાહ વધુ પ્રવેશ વરચ્છા વિદાય પ્રવેશ ગૃહપ્રવેશ આરંભ જેવા નવા કાર્ય વર્જિત માનવામાં આવે છે આ ઉપરાંત પુસવંત સંસ્કાર શ્રીમંત સંસ્કાર પ્રસૂતિ સ્નાન વ્યાપાર મુહૂર્ત ધાન્ય છેદન કર્ણમર્દન નૃત્ય વાદ્ય કલા આરંભ શસ્ત્ર ધારણ આવેદન પત્રલેખન શ્રાદ્ધ કર્મ જાત કર્મ નામકરણ અન્નપ્રાસન ક્રય વિક્રય એટલે કે લેવેજ કરવું તથા આભૂષણ નિર્માણ સેવા આરંભ સરકારી નોકરી તથા વૃક્ષારોપણ ચિકિત્સા તથા કોર્ટ કચેરીના કાર્યો બીજ વાવન ઇત્યા કાર્ય ખર માસમાં કરાય તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે બાર રાશિમાંથી ગુરુગ્રહની બે રાશિ છે ધનુ અને મીન આ બંને રાશિમાં જ્યારે પણ સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે ત્યારે જ કમૂરતા બેસે છે એટલે કે ધનારક અને મીનારક કમૂરતા કહેવાય છે ધનુર્માસ કે ખર માસની કથા પણ શાસ્ત્રોમાં ઉલ્લેખનીય છે એવી કથા છે કે સૂર્યદેવ પોતાના સાત ઘોડાના રથમાં ભ્રમણ કરી રહ્યા હતા અચાનક ઘોડાને તરસ લાગી એટલે સૂર્યનારાયણ દેવે એ ઘોડાને એક તળાવ પાસે છોડ્યા કે જ્યાં તે ઘોડા પાણી પીવા માંડ્યા પાણી પીધા બાદ ઘોડાને આળસ આવી અને તે ત્યાં જ આરામ કરવા બેસી ગયા ત્યારે સૂર્યનારાયણ દેવને યાદ આવ્યું કે તેમણે તો સૃષ્ટિ માટે નિત્ય ઉર્જાવાન થઈને ચાલતા રહેવાનો જ આદેશ છે માટે સૂર્યનારાયણ દેવે તે ઘોડાને તે તળાવ પર જ છોડીને તે તળાવ પાસે બે ગધેડા દેખાયા સૂર્યનારાયણ દેવે તેમને રથમાં જોડી દીધા અને સવારી કરવા માંડ્યા ઘોડાને બદલે ગધેડાની સવારી થઈ માટે સૂર્યનારાયણ દેવના રથની ગતિ મંદ પડી ગઈ આ સમયે તેમનું તેજ પણ ઘટી ગયું મકર રાશિમાં પ્રવેશ કર્યા બાદ તેમણે ફરી પોતાના ઘોડા પર સવાર થયા અને તેમનું તેજ ફરી ધારણ કર્યું આથી જ સૂર્યનારાયણ દેવ જ્યારે ધનુરાશિમાં પ્રવેશ કર્યા ત્યારે ગધેડાના સવારીવાળા રથ ઉપર બિરાજમાન હતા જેને કારણે સૂર્યનારાયણ દેવનો જે તેજ પ્રભાવ હતો તે ઘટી ગયો માટે સૂર્યનારાયણ દેવના આ ઘટી ગયેલા તેજને કારણે શુભ કાર્ય કરવા એ હિતાવહ ન મનાયા માટે શાસ્ત્રોમાં આપણા ઋષિ મુનિઓએ પંડિતોએ આજ્ઞા આપી છે કે ખર માસ કે જ્યારે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં કે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે શુભ કાર્ય ન કરવા જોઈએ આ સમય દરમિયાન ગુરુનો પ્રભાવ પણ શુભ હોતો નથી માટે સૂર્યનારાયણ દેવ ગુરુગ્રહના પ્રભાવહીન અથવા તો ઓછા પ્રભાવને કારણે નિસ્તેજ પ્રભાવને કારણે અથવા તો વધી પડેલી અગ્નિને કારણે કારણ કે ગુરુગ્રહ મોટો ગ્રહ છે અને અગ્નિ ધનુ ધનુરાશિ છે અને સૂર્યનારાયણ દેવ પણ અગ્નિ તત્વથી ભરેલા છે માટે ગુરુગ્રહમાં જ્યારે સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અગ્નિ તત્વ વધી જાય છે જે માંગલિક કે શુભ કાર્ય માટે વર્જિત માનવામાં આવે છે જેમ કે લગ્ન એ પ્રેમ સંબંધ છે અને ગૃહ પ્રવેશ કરવો એ પણ શાંતિ અને શુભમય રહે એવી જ આશા સાથે આપણે ગૃહ પ્રવેશ કરવા માંગીએ છીએ કારણ કે નવીન ગૃહ પ્રવેશ એ આપણી આશા અને ઉમેદનું ફળ હોય છે જ્યારે તે પણ નિશ્ચિત થઈ જાય અથવા તો અગ્નિથી પ્રજ્વલિત એટલે કે અત્યંત ગરમ પ્રભાવવાળું હોય તો આપણે તે શાંતિ જે અનુભવ કરવા માગીએ છીએ તે શાંતિ પ્રાપ્ત થતી નથી નવીન ગૃહ પ્રવેશમાં કે પછી લગ્ન જીવનમાં માટે આ સમય દરમિયાન આ બધા કાર્યોને છોડવા જોઈએ અને જે કાર્યો કરવાના છે જેમ કે વ્રત ઉપવાસ દાન પુણ્ય તથા ભજન કીર્તન ભક્તિ અને સત્સંગ આ કાર્ય અવશ્ય કરવા જોઈએ કે જેથી જીવનમાં શુભ પ્રભાવ ગુરુદેવનો તથા ધનુરાશિવાળાને પણ અને સૂર્યની રાશિવાળા તથા સૂર્યનારાયણ દેવની પણ કૃપા પ્રાપ્ત થાય એવી ભાવના સાથે આ ઘર માસમાં ભક્તિ કરવી એ જ ઉત્તમ માનવામાં આવી છે ભગવાન સૂર્યનારાયણ દેવને આ માસ દરમિયાન નિત્ય સવારે વહેલા ઉઠીને જળ અર્પણ કરવું જોઈએ જળમાં ચોખા ચપટી અને મિશ્રીના દાણા જેને સાકર કહેવાય છે કંકુની એક ચપટી નાખીને સૂર્યનારાયણ દેવને પુષ્પ પધરાવીને જલ અર્પિત કરવું જોઈએ આમ કરવાથી સૂર્યનારાયણ દેવનો શુભ પ્રભાવ રહે છે અને જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત પણ ગુરુના મંત્ર જાપ પણ કરી શકાય ઓમ રીન ગુરુવે નમઃ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ ત્રિદેવ સહિત ત્રિદેવ કે જે બ્રહ્માંડના ગુરુ છે તેમની આરાધના કરવાથી પણ જીવનમાં મંગલમયતા રહે છે અને ગાયત્રી મંત્રનો જાપ કરવો પણ ઉત્તમ મનાય છે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યોનઃ પ્રચોદયાત આવી રીતે આ ખર માસ ધનુર્માસમાં આપણે શુભ અને મંગલમય પરિણામ લઈ આવી શકીએ છીએ આ ઉપરાંત પણ આપણે જે કર્મ કરીએ છીએ નિત્ય કર્મ કરીએ છીએ તે કરતા રહેવું આપણી ફરજ બજાવતા રહેવું અને સૌનું ભલું કરવું મનમાં ભાવના સારી રાખવી દાન પુણ્ય કરવું પશુ પક્ષીની સેવા કરવી ગાય માતાની સેવા કરવી પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું જોઈએ પિતૃદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ દેવ એ ગ્રહોના રાજા છે સૂર્યનારાયણ દેવની આરાધના કરવાથી સર્વે ગ્રહો પ્રસન્ન રહે છે માટે આ ધનુર્માસમાં ભક્તિભાવથી ભગવાન સૂર્યનારાયણ દેવ ગુરુદેવની આરાધના અવશ્ય કરવી જોઈએ જો ગુરુ ધારણા કરેલી હોય કંઠી બાંધેલી હોય તો ગુરુદેવના ચિત્રજી અથવા ગુરુદેવ જો હાજરા હજુર હોય તો તેમની પણ દંડવત પ્રણામ કરવા અવશ્ય જવા જોઈએ આવા કાર્ય થાય પરંતુ શુભ કાર્ય ન થાય જે આપણા લૌકિક કાર્ય છે તે ના થાય તે કરવા એ હિતાવ નથી ના કરીએ તો સારું અને જે લોકોને ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તે આ સમય દરમિયાન ઉપાસના અવશ્ય કરે કારણ કે સૂર્યનારાયણ દેવ આ સમયમાં અત્યંત પ્રભાવશાળી ભક્તો માટે હોય છે ધીમી ગતિ છે અને ભક્તોની પ્રાર્થના પણ સાંભળે છે એવું કહેવાય છે આ ખર માસમાં કે ધનુસંક્રાંતિમાં લવ મેરેજ કે પછી સ્વયંવર જેવા લગ્ન કરી શકાય છે આ ઉપરાંત પણ શુભ કાર્યોમાં ખાસ કરીને ભાગવત સપ્તાહ બેસાડી શકાય છે અને કથા શ્રવણ પણ કરી શકાય છે સત્યનારાયણ ભગવાનની એ ઉત્તમ છે આ ઉપરાંત ભાગવદ્ ગીતાનો પાઠ વાંચવો કે સાંભળવો તથા શાસ્ત્રોનું પારાયણ કરવું એ ઉત્તમ મનાય છે કોઈ પણ સમય હોય ત્યારે જન્મ મૃત્યુ તો કોઈ રોકી શકતું નથી પરંતુ આપણાથી જે આપણે કરવાના છે કાર્યો આપણે હાથે જે કરીએ છીએ આપણા જે વશમાં છે જે કાર્યો એ શુભ કાર્ય ના કરવા જોઈએ તથા ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ ધનુ સંક્રાંતિમાં એવી પણ માન્યતા છે કે જ્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુદેવની સેવામાં એટલે કે બૃહસ્પતિની સેવામાં સંલગ્ન રહે છે માટે પણ સૂર્યનારાયણ દેવનું તેજ ઘટી જાય છે આવી ઘણી બધી માન્યતા છે માટે પણ આ ખર માસ કે ધનુ સંક્રાંતિમાં શુભ કાર્ય થતા નથી કારણ કે કોઈ પણ શુભ કાર્યમાં આપણે આગળ પણ જોયું કે સૂર્ય ચંદ્ર અને ગુરુનું બળ શુક્રનું બળ હોવું જરૂરી છે માટે જ આ ધનુસંક્રાંતિમાં શુભ કાર્ય વર્જિત છે પરંતુ આપણે જે જાણ્યા તે કાર્ય કરી શકાય છે મિત્રો તો આપણે જાણ્યું કે ધનુસંક્રાંતિમાં આપણે કયા કાર્ય કરવા જોઈએ ક્યાં ના કરવા જોઈએ તથા ધનુસંક્રાંતિમાં શુભ કાર્ય શા માટે વર્જિત છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ